દિલ્હી એનસીઆરમાં એનઆઈએની મોટી કાર્યવાહી, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને યુપી સહિતના રાજ્યોમાં પણ એનઆઈએ પીએફઆઈના કેન્દ્રો પર ચાલી રહી છે દરોડાની કામગીરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી જમ્મુ કાશ્મીરના બે દિવસના પ્રવાસે. રાષ્ટ્રપતિ શ્રીનગરમાં કાશ્મીર વિશ્વવિદ્યાલયના 20મા દીક્ષાંત સમારોહમાં લેશે ભાગ. પ્રવાસના બીજા દિવસે રાષ્ટ્રપતિ શ્રી વૈષ્ણવ દેવીધામમાં પુનઃનિર્મિત પાર્વતી ભવન અને સ્કાયવોકનું કરશે ઉદઘાટન. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મોરક્કોના સત્તાવાર પ્રવાસે. આઈએમએફ વિશ્વ બેંકની વાર્ષિક બેઠકમાં લેશે ભાગ. અનેક દેશો અને સંગઠનો સાથે દ્વિપક્ષીય બેઠકો ઉપરાંત G20ની ભારતની અધ્યક્ષતા હેઠળ G20 નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેંક ગવર્નરોની બેઠકમાં રહેશે હાજર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે કોલંબોમાં હિંદ મહાસાગર રીમ એસોસિએશન મંત્રીય સ્તરની 23મી બેઠકમાં લેશે ભાગ. ભારતને 2025 અને 2027થી મળશે ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશનની અધ્યક્ષતા. ડોક્ટર એસ જયશંકર કોલંબોમાં દ્વિપક્ષીય બેઠકમાં પણ લેશે ભાગ. ઇઝરાયેલે વિદેશોમાં તૈનાત તેમના સૈનિકોને લડાઈમાં સામેલ થવા માટે સ્વદેશ બોલાવ્યા. ઇઝરાયેલ હમાસના સંઘર્ષમાં અત્યાર સુધીમાં 1800થી વધુ લોકોએ ગુમાવ્યા જીવ. અમેરિકન વિદેશમંત્રી એન્ટોની બ્લિન્કન આજે ઇઝરાયેલ પહોંચશે. ગાઝા પટ્ટી પરથી 1,87,000 જેટલા લોકોએ કર્યું સ્થળાંતર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 સંદર્ભે મુંબઈમાં અગ્રણી ઉદ્યોગકારો સાથે કરી 1-to-1 બેઠક. ઉદ્યોગોને ગુજરાતની પ્રોત્સાહિત પોલિસીઓનો લાભ લેવા અને રાજ્યમાં રોકાણો માટે દર્શાવી ઉત્સુકતા. વિવિધ ઉદ્યોગ અગ્રણીઓએ વાયબ્રન્ટ સમિટ 2024માં જોડાવા પાઠવ્યું આમંત્રણ. આઈસીસી વિશ્વકપમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે મેચ. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવનાર ટીમ ઇન્ડિયાની જીતની કડીને યથાવત રાખવાના ઇરાદે ઉતરશે મેદાનમાં. બિગ બી અમિતાભ બચ્ચનનો આજે 81મો જન્મદિવસ. 11 ઓક્ટોબર 1942માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં થયો હતો તેમનો જન્મ. વિશ્વભરમાંથી ચાહકો પાઠવી રહ્યા છે શુભકામનાઓ.